ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોનાના 60 કેસ નોંધાયા હતા, જ્યારે 38 દર્દીઓ સાજા થયા હતા. ભાવનગર શહેરના એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન કોરોનાના 35 કેસ નોંધાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા 23 પુરુષ અને 12 મહિલા દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 1398 કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લાના 8 તાલુકામાં આજે કોરોનાના 25 કેસ નોંધાયા હતા. જિલ્લાના તળાજા તાલુકામાં સૌથી વધુ 10 પોઝિટિવ કેસ, મહુવા તાલુકામાં 5 કેસ, ઘોઘા તાલુકામાં 3 કેસ, સિહોર ઉમરાળા તાલુકામાં 2-2 કેસ તેમજ ભાવનગર પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 844 કેસ નોંધાયા છે. કોરોનાની સારવાર લઈ રહેલા ભાવનગર શહેરના 28 અને જિલ્લાના 10 મળી કુલ 38 દર્દીઓ આજે કોરોના મુક્ત થયા હતા. ભાવનગર જિલ્લામાં કુલ 1735 દર્દીઓ સાજા થયા છે. ભાવનગર શહેરના એક દર્દીનું આજે સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક 40 થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 2242 કેસ નોંધાયા છે, જે પૈકી 1735 દર્દીઓ સાજા થયા છે. હાલ 460 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.